તમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 24 ડિસેમ્બર મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કેન્દ્ર સરકારની કેબિનેટ દ્વારા નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને અપડેટ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે, જે માટે થનારા અંદાજિત ખર્ચ ₹8,500 કરોડના ફંડને પણ મંજૂરી અપાઈ છે. NPR એટલે કે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરની પ્રક્રિયા એપ્રિલ 2020થી શરૂ થશે અને સપ્ટેમ્બર 2020 સુધી ચાલશે. NPR હેઠળ દેશના નાગરિકોનો ડેટા બેંક તૈયાર કરવામાં આવશે, જે માટે નાગરિકોને કોઈ દસ્તાવેજની જરૂર નહીં પડે. આ પ્રક્રિયા માટે એક વિશેષ એપ પણ તૈયાર કરવામાં આવેલ છે, તેથી એપના માધ્યમથી પણ રજિસ્ટ્રેશન કરાવી શકાશે. જે વ્યક્તિ ભારતમાં રહે છે તેની ગણતરી કરવામાં આવશે. આજે મળેલ કેબિનેટની બેઠકમાં કેબિનેટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ માટે પણ મંજૂરી આપી દીધી છે. જામનગર વકીલ મંડળના પ્રમુખ, મંત્રી તથા સહમંત્રી પદ માટે આગામી સોમવારે તારીખ 30 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. ઉપપ્રમુખ પદે એડવોકેટ જેન્દ્રસિંહ ઝાલા, ખજાનજી તરીકે એડવોકેટ મિલન કનખરા તથા લાઇબ્રેરી મંત્રી તરીકે નિર્મળસિંહ જાડેજા બિનહરીફ વિજેતા જાહેર થયા છે. પ્રમુખ પદની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ ભરતભાઈ સુવા તથા નીતલ ધ્રુવ અને વિક્રમસિંહ જેઠવા વચ્ચે મુકાબલો થશે. જામનગરમાં આમ્રપાલી બુદ્ધ વિહાર દ્વારા આયોજિત ધર્મ દીક્ષા મહોત્સવ સમિતિના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે આવતીકાલે સવારે 9 વાગ્યે લાલ બંગલા સર્કલમાં ડૉક્ટર આંબેડકરની પ્રતિમા પાસેથી શોભાયાત્રા નીકળશે. ત્યાર પછી નિર્ધારિત કરેલા 2 સ્થળો પર 288 દીક્ષાર્થીઓ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ અને ગુજરાત ધર્મ સ્વાતંત્રતા નિયમ હેઠળ મંજૂરીની પ્રક્રિયા કરીને બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરશે. મૂળ જાપાનના જાદંત આચાર્ય નાગાર્જુન સુરેશ સસાઈ ખાસ ઉપસ્થિત રહેશે. જામનગરના દેશદેવી આશાપુરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેડ અને ઓશવાળ સેન્ટરમાં મહારક્તદાન કેમ્પ યોજાયા હતા. સ્વર્ગીય ભરતભાઈ ગોસરાણી તથા સ્વર્ગીય યોગરાજસિંહ ગોહિલની પુણ્યસ્મૃતિમાં યોજાયેલા આ કેમ્પનું ઉદ્ઘાટન રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું. આ પ્રસંગે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વસરામભાઈ, જિલ્લા પંચાયત સભ્ય ગોવભા જાડેજા, શિક્ષણ સમિતિના સભ્ય હર્ષાબા જાડેજા, લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ બંને કેમ્પમાં વિક્રમજનક 1475 બોટલ રક્ત એકત્રિત થયું હતું. ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ એક પરિપત્ર જારી કરી તાત્કાલિક અસરથી ગુજરાતને જોડતી 3 રાજ્યોની સરહદ તથા દરિયાઈ પોલીસ ચેકપોસ્ટો હટાવી લેવાનો આદેશ કરતા સમગ્ર રાજ્યમાં આશ્ચર્ય ફેલાયું છે. આ મામલે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ નિર્ણય DGP કક્ષાએથી લેવાયો છે. કયા કારણોસર આવો નિર્ણય લેવાયો છે તે સ્પષ્ટ નથી. ખુદ ગૃહમંત્રીએ પણ અજાણ હોવાનું જણાવતા આ આદેશથી ભારે સસ્પેન્સ પેદા થયું છે. જામનગર શહેર તથા જિલ્લા ભાજપના ઉપક્રમે નાગરિકતા સંશોધન કાયદા અંગે લોકોમાંથી ગેરસમજ દૂર કરવા તથા વિરોધ પક્ષો દ્વારા થઈ રહેલા ભ્રામક પ્રચાર સામે લોકોને જાગૃત કરવા મ્યુનિસિપલ ટાઉન હોલમાં સાંસદ સભ્ય પૂનમબેન માડમની અધ્યક્ષતામાં જનજાગૃતિ અભિયાન સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ ભાજપ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપરાંત રાજ્યના કેબિનેટ મંત્રી RC ફળદુ, મેયર હસમુખભાઈ છેઠવા, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, જામનગર જિલ્લા પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ કાળુભાઈ ચાવડા, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, મેઘજીભાઈ ચાવડા, રમેશભાઈ મુંગરા ઉપસ્થિત રહ્યા હતા અને CAA અંગે કાર્યકરોને વિસ્તૃત જાણકારી આપી ઘરે ઘરે જઈને જનજાગૃતિ અભિયાન ચલાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તથા કોર્પોરેટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આગામી તારીખ 26 ડિસેમ્બરે યોજાનારા કંકણાકૃતિ સૂર્યગ્રહણનો અદ્ભુત નજારો નિહાળવા માટે 3 સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના ઉપક્રમે સૂર્યગ્રહણ નિર્દેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ અદ્ભુત આકાશી અવસરને નિહાળવા માટેના નિર્દેશનનું રિહર્સલ DCC હાઈસ્કૂલના પટાંગણમાં કરવામાં આવ્યું હતું.
ખગોળ મંડળના કિરીટભાઈ શાહ, કિરીટભાઈ વ્યાસ, અમિતભાઈ વ્યાસ, જે કે પટેલ, કપિલભાઈ સંઘાણી, યશોધનભાઈ ભાટિયા વગેરેઓએ વિસ્તૃત માર્ગદર્શન અને જાણકારી આપ્યા હતા. ઉપસ્થિત રહેલા પત્રકાર મિત્રોને પણ આ વ્યવસ્થા અંગે માહિતી તેમણે આપી હતી. આ રિહર્સલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હાઈલેન્સ ટેલિસ્કોપથી સૂર્યનું પ્રત્યક્ષ નિદર્શન નિહાળ્યું હતું. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.